કચ્છના ભચાઉમાં પીઆઈ સોનારાની બદલીના પ્રત્યાઘાત પહોંચ્યા. ભચાઉ નેશનલ હાઈવે પર ચકાજામ કરાયો. રાજકોટના રાજકીય આગેવાનના દબાણને દબાણમાં આવ્યા વગર તોડી પાડનાર ઝાબાઝ પોલીસ અધિકારી શ્રી સોનારાની રાજકીય ઇશારે તાત્કાલિક બદલી થઈ જતા આવા પ્રામાણિક અધિકારીઓના મોરલ તૂટે નહીં એ માટે ભચાઉ તાલુકા આહીર સમાજના આગેવાનો દ્વારા એક નાયબ કલેક્ટરને શ્રી ભચાઉને આવેદનપત્ર આપવામાં આવ્યું માટે આહીર સમાજવાડીથી નાયબ કલેક્ટર કચેરી સુધી રેલી સ્વરૂપે આવેદનપત્ર આપવા જઈ રહ્યા હતા ત્યારે આ બાબતની જાણકારી હોવા છતાં નાયબ કલેક્ટર કચેરી છોડીને ઇમરજન્સીનું બહાનું કરી આહીર સમાજને નજરઅંદાજ કરતા રોષે ભરાયેલા લોકોએ ચક્કાજામ કરી લોકમિજાજનો પરચો બતાવતા અહીં રોડ પર રામધૂન ચાલુ કરી નાખતા 5-1 કિલોમીટર સુધી હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી. બળવંતભાઈ સોનારા જેવા ઇમાનદાર પોલીસ અધિકારીની બદલી રોકવા તેમજ આવા અધિકારીઓને થતી રાજકીય કરડગતના વિરોધમાં અહીં આહીર સમાજ સાથે અન્ય સમાજે પણ આ વિરોધમાં જોડાઈને લોકશાહીમાં લોકો જ સર્વોપરી છે તે સાબિત કર્યું હતું. અંતે નાયબ કલેક્ટર દ્વારા હાઇવે પર આવી આવેદનપત્ર સ્વીકાર્યું હતું. આ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં ભચાઉ પોલીસને ઉપરી અધિકારીઓનું માર્ગદર્શન મળ્યું હતું. આમ કચ્છની પ્રજાએ ઇમાનદાર અધિકારીની તરફેણમાં પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો પ્રામાણિક પ્રયાસ કર્યો છે. ઘનશ્યામભાઈ બારોટ, KTV ન્યૂઝ ગુજરાતી, ભચાઉ.